આફ્ટરનૂન ગાઈસ, જય માતાજી, જય ગિરનારી. મારા નવા બ્લોગમાં ફરીથી તમારું સ્વાગત છે અને હું છું વર્ષા તમારી સાથે. તો અત્યારે વાગી ગયા છે 12:30 અને જો અત્યારે રસોઈ તો અમે બનાવી નાખીએ. મમ્મીને એ બહાર ગયા છે પિતૃ કાર્યમાં, ભાઈબંધ ઘરે. અને અત્યારે જો શાક બનાવવાનું હતું તો મેં શાક બનાવી નાખ્યું છે અને રોટલી પણ મમ્મીએ બનાવીને ગયા હતા એટલે રોટલી તો કંઈ બનાવવાની હતી નહીં, ખાલી શાક બનાવવાનું હતું. તો શાક બનાવી નાખ્યું છે અને હવે બપોરા કરવા બેસવું છે. પણ પૂજા દીદી એને એક્ટિવા શીખીએ ને તો બપોરા કરવામાં જે વાર લાગશે. પૂજા દીદી એક્ટિવા શીખે, હાલો હું તમને બધાને બતાવું કેવી શીખે. પૂજા દીદી જો સ્કૂટી શીખી. પાપા કી પરી. ગુડ ઇવનિંગ ગાઈસ, વાગી ગયા છે 4:30 અને જો રેકડી ભરાઈ ગઈ છે અને જો તાજા તાજા લીંબુ પણ આવી ગયા છે સરસ મજાના ફ્રેશ ફ્રેશ, અને મરચી આવી ગઈ છે અને જે તો ડુંગળી પણ આવી છે, મેથી તો થોડીક જ છે, અને કોથમી આવી ગયું છે ને પાલક ને લીમડો ફુદીનો ને લાલ ખડ ને બધું આવી ગયું છે. અને અત્યારે તો જો બધું શાકભાજી બહુ મોંઘું થઈ ગયું છે અને કોથમી બહુ મોંઘી થઈ ગઈ છે, બધું એવું બધું હેલા કરે. અને અત્યારે જો રેકડી ભરાઈ ગઈ છે અને હવે ચા પીવાનો ટાઈમ થઈ ગયો છે. તો ચા પીવાનો ટાઈમ થઈ ગયો એ તો હાલો બધા ચા પીવા. મારું નામ છે મીરા અને વર્ષા દીદી બ્લોગ બનાવે છે તો હું બનાવું છું. અને હું હજી મોટી નથી થઈ હે ને, હજી મારે 12 મંદી ચાવશું અને મોટી થાય ત્યારે પૂરીના સ્કૂલમાં જાય. જો તમને મારો વિડીયો ગમશે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂર કહેજો. કાલે આપણે મળશું. ત્યાં સુધી બાય બાય.